નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે તમારી સમક્ષ આવનારી જે પરીક્ષા છે એની અંદર ઉપયોગી થઈ શકે એવા પ્રશ્ન જવાબની યાદી જે જનરલ સ્ટડીઝની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીને લગતા પ્રશ્ન જવાબ છે, ખાસ કરીને પૂછાય છે એવા પ્રશ્ન જવાબ છે. એ અગાઉ પણ તમે જોઈ શકશો વિડીયોઝની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રશ્ન જવાબ પૂછેલા છે. આ પ્રશ્ન જવાબ આવનારી પરીક્ષાની અંદર પણ ફરી પાછા પૂછાઈ શકે, તો એવા પ્રશ્ન જવાબની યાદી માટે જોતા રહો વિડીયોઝ. વિડીયો જોવા માટે જો તમે સબસ્ક્રાઈબ કરી લેશો જેથી તમને આવનારા વિડીયોઝની માહિતી ફ્રી ઓફમાં મળશે અને નોટિફિકેશન મળશે કે કયો વિડીયોઝ છે અપલોડ થયો છે. તો આ વિડીયોઝ છે એના દ્વારા તમને સતત જ્ઞાન વધતું રહે છે. વિડીયોઝ ગમશે તો તમે જોજો બરાબર. આગળ બધા પ્રશ્ન તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવા પ્રશ્ન જવાબ છે. વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. આગળ વધીએ વિડીયોને, આગળ વધારીએ પ્રશ્ન જવાબની યાદી તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. વાતાવરણમાં નીચેનામાંથી કયો વાયુ સૌથી વધારે પ્રમાણમાં હોય છે? એ છે નાઇટ્રોજન વાયુ. માનવ શરીરના તાપમાનનું નિયંત્રણ નીચેનામાંથી શેના દ્વારા થાય છે? તાપમાનનું નિયંત્રણ છે એ હાઇપોથેલેમસ ગ્રંથિ દ્વારા થાય છે. પિચ્યુટરી ગ્રંથિ તો માનવ શરીરનું જે કંઈ હલનચલન ને જે કંઈ કાર્ય થાય છે બરાબર એના માટેનું નિયંત્રણ કરે છે. થાઇરોઇડ ગ્રંથિ છે એ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે ગળાની અંદર, અને ગળાના જે ભાગ છે એની અંદર એ આયોડીનનું પ્રમાણ છે એ હોય એના પ્રમાણે હોય છે. એડ્રીનલ ગ્રંથિ છે એ શરીરની અંદર પાચકરસ રક્તસ્ત્રાવ અને ઇન્સ્યુલિન એ બધું ઉત્પન્ન કરશે બરાબર. માનવ મસ્તિષ્કનું વજન કેટલું હોય છે? આશરે 1300 થી 1400 ગ્રામ છે એ પુખ્ત વયની વ્યક્તિ હોય છે એના માટે હોય છે. માનવ શરીરની નાડીઓ તથા કોશિકાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર કયું છે? એ શાસ્ત્ર છે ન્યુરોલોજી. હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ છે એ કયા દેશની છે? તો એ જર્મનીની છે જે ભારતમાં આવી છે. માનવ શરીરના નાના આંતરડાની લંબાઈ આશરે કેટલી હોય છે? તો નાનો આંતરડું છે આશરે 7 મીટર જેટલું લંબાઈ ધરાવે છે. કેટલું? 7 મીટર. માનવ શરીરમાં કુલ કેટલા હાડકા હોય છે? તો આશરે 206 હાડકા માનવ શરીરની અંદર હોય છે. ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ કેટલો શું દર્શાવે છે? તો એ સાર્વત્રિક નિયમ છે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ. દૂધમાં ઉભરો કયા સિદ્ધાંતથી આવે છે? પૃષ્ઠતાણના સિદ્ધાંતથી દૂધની અંદર ઉભરો આવે છે. માનવ મનનું અધ્યયન કરતું શાસ્ત્ર કયું છે? સાયકોલોજી છે, માનવ મનનું અધ્યયન કરે છે. અંધજનોને વાંચવા માટેની લિપિની શોધ કોણે કરી હતી? અંધજનોને વાંચવા માટે લિપિની શોધ લુઈ બ્રેઇલે કરી હતી. ડર્મેટોલોજીસ્ટ કયા રોગની સારવાર માટે ઉપયોગી છે? તો એ ચામડીના સારવાર માટે ઉપયોગી છે. આંતરડાના રોગનું નિદાન કરવા માટે કયા કિરણોનો ઉપયોગ થાય છે? તો કે ક્ષ કિરણોનો ઉપયોગ છે આંતરડાના રોગના નિદાન માટે ઉપયોગી છે. ઇકોલોજી છે એને લગતું શાસ્ત્ર છે? તો કે પર્યાવરણ અને બધા જીવ છે એને લગતું શાસ્ત્ર છે. ભોજનમાંથી આયર્ન મેળવવા નીચેનામાંથી શું વધુ ઉપયોગી થશે? તો કે લીલા શાકભાજી છે એની અંદર લોહ તત્વને વધારે પ્રમાણ હોવાથી આયર્ન છે ઉપર ભરપૂર માત્રામાં હોય છે જેથી લીલા શાકભાજી ખાવા જોઈએ. વિમાનોના ઉડ્ડયન અંગેના વિજ્ઞાનને શું કહેવાય છે? તો હવાઈ ઉડ્ડયન છે એટલે કે હવાની અંદર ઉપયોગી થઈ શકે એવું વિજ્ઞાન જે વિમાન દ્વારા સંચાલિત છે એ બધું વિજ્ઞાન છે સાયન્સ છે એ એરોનોટિક્સ કહેવાય છે ઇંગ્લિશમાં, એટલે એરોનોટિક્સ આવશે જવાબમાં. રેડિયોની શોધ કરનાર વૈજ્ઞાનિક નામ શું છે? માર્કોની છે એ રેડિયોની શોધ કરેલી છે. નીચેનામાંથી કોનો પક્ષી વર્ગમાં સમાવેશ નથી થતો? સાંભળું કુકડો અને દરજીડો છે એ પક્ષી છે, બાકી ચામાચીડિયો છે એ સસ્તન વર્ગનું પ્રાણી ગણાય કારણ કે આંચળવાળ પ્રાણીની અંદર તે આવે છે, પક્ષીમાં નથી આવતું બરાબર. ચામાચીડિયું છે એનો સમાવેશ થતો નથી. સજીવ અને નિર્જીવ વચ્ચેની કડી કોણ નથી? વિષાણુ બરાબર. સજીવને નિર્જીવ વચ્ચેની કડી નથી. જીવાણુ શુક્રાણુ અને માઇક્રોપ્લાઝમા છે. રત્ન પરની કોતરણી કરવાનું યંત્ર એટલે શું? તો કે ગ્લિપ્ટોગ્રાફ બરાબર, એ રત્ન પરની કોતરણી કરવાનું યંત્ર છે. ભારતનો સૌથી મોટો અને આર્દસ બાયોગેસ પ્લાન્ટ ક્યાં આવેલો છે? મેથાણની અંદર આવેલો છે.
વનસ્પતિને વૃદ્ધિનો નોંધ કરે તેવું સાધન કયું છે? કેસ્કોગ્રાફ છે, વનસ્પતિની વૃદ્ધિની નોંધ કરે છે. અકસ્માતમાં ઘવાયેલ વ્યક્તિને તાત્કાલિક ધોરણે લોહી ચડાવવાની જરૂર પડે તો ક્યુ બ્લડ ગ્રુપ છે એ સલામત રીતે તાત્કાલિક કામ આવે છે. ઓ બ્લડ ગ્રુપ વાળું છે એ ચાલશે અને બાકીના આર એચ પ્લસ હોવો જોઈએ. એટલે ઓ આર એચ પ્લસ વાળા જે ભાગ છે એ બ્લડ ગ્રુપ વાળા વ્યક્તિ દરેક લોહી છે એ આપી શકે છે અને તાત્કાલિક ધોરણે એ લોહી છે બીજા માટે ઉપયોગી થઈ શકે એવું લોહી છે. ભારતના મિસાઇલ મેન તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે ડૉક્ટર અબ્દુલ કલામ છે, મિસાઇલ મેન છે. સ્ટેથોસ્કોપ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ધ્વનિ તરંગનો અધ્યારોપણ છે એના ઉપર સ્ટેથોસ્કોપ કામ કરે છે. કાર્ડિયોગ્રામ કયા રોગની તપાસમાં મદદરૂપ થતું સાધન છે? તો કે હૃદય રોગ જે છે થાય છે એના માટે કાર્ડિયોગ્રામ છે એ ઉપયોગી છે. પવનના વેગને માપવા માટેનું સાધનનું નામ શું છે? તો એનિમોમીટર છે, પવનના વેગને માપે છે. માનવ શરીરમાં ફોસ્ફરસ ઘટી જાય તો શું થાય? તો કે હાડકા છે એ નબળા પડી જાય છે ફોસ્ફરસ ઘટી જાય તો. વેલ્ડિંગમાં કયો ગેસ ઉપયોગમાં લેવાય છે? એસિટિલિન નામનો ગેસ છે, વેલ્ડિંગની અંદર ઉપયોગી છે. શરીરમાં રહેલા રક્તકણોનું આયુષ્ય કેટલું હોય છે? 120 દિવસ જેટલું આયુષ્ય હોય છે. અંતઃસ્ત્રાવી તથા બહિસ્ત્રાવી બંને પ્રકારે કામ કરતી ગ્રંથિનું નામ શું છે? તો અગ્નાશય પેનક્રિયસ, બરાબર. એ શરીરની અંદર અંતઃસ્ત્રાવી અને બહિસ્ત્રાવી બંને પ્રકારની ગ્રંથિનું કામ કરે છે. નીચેનામાંથી કયો રોગ વિષાણુ એટલે કે વાયરસ દ્વારા થાય છે? બરાબર, એટલે વિષાણુ છે એ સજીવને નિર્જીવને કંઈ જોડતી કડી નથી અને એ વાયરસ છે, અને એ વાયરસ છે હિપેટાઇટિસ છે, બરાબર, એ રોગ છે એના દ્વારા થાય છે. બાકીના છે ટાઈફોઇડ, ટીબી, ચાળા, બરાબર, બધા બેક્ટેરિયા દ્વારા થઈ શકે. વારસાગત લક્ષણોની ખામી શેમાંથી સર્જાય છે? ડીએનએ ન્યુક્લિયસની ખામીમાંથી સર્જાય છે, બરાબર. ડોમો ન્યુક્લિયક એસિડ છે, આ રિબો ન્યુક્લિયક એસિડ છે, આ ડીએનએ છે એની ખામીથી વારસાગત લક્ષણોની ખામી સર્જાય છે. ચક્ષુદાનના દાનવીરની આંખોનો કયો ભાગ છે એ ઉપયોગમાં લેવાય છે? તો કે આંખના ડોળાના ઉપરનો પારદર્શક પડદો કોર્નિયા છે, એ ભાગ છે એ ઉપયોગમાં લેવાય છે. ગ્લુકોમા માનવ શરીરના કયા અંગને લગતો રોગ છે? આંખ છે એ ઉપયોગી થશે, બરાબર. ગ્લુકોમા છે એને ટૂંકમાં આંખની અંદર એ રોગ થાય છે ગ્લુકોમા. લિફ્ટની શોધ કોણે કરી હતી? વૈજ્ઞાનિક નામ છે ઇજી ઓટિસ, એટલે લિફ્ટની શોધ કરી હતી. નીચેનામાંથી તાપમાનનો એકમ ન હોય તેવો એકમ કયો છે? કેલરી છે, તાપમાનનો એકમ નથી, બરાબર. ઉર્જાનો એકમ છે સેલ્સિયસ, કેલ્વિન અને ફેરાનહાઇટ તાપમાનનો એકમ છે. પૃથ્વીની ભ્રમણની અસર બતાવતું યંત્ર કયું છે? ગાયરોસ્કોપ છે, પૃથ્વીનું ભ્રમણની અસર દર્શાવે છે. વિટામિન બીના અભાવે થતો રોગ કયો છે? બેરી બેરી છે, વિટામિન બીના અભાવે થાય છે. બીને તારી વિદ્યુત સંદેશાના શોધક કોણ છે? તો કે માર્કોની છે એ બિન તારી વિદ્યુત સંદેશાના શોધક છે. રણમાં મૃગજળ દેખાવાનું કારણ શું છે? તો કે પ્રકાશનું વક્રીભવન છે એના દ્વારા મૃગજળ દેખાય છે. પ્રકાશ વર્ષ કોનો એકમ છે? તો કે અંતર માપવાનો એકમ છે. તાવમાં ઉપયોગી આયુર્વેદિક દવા કઈ છે? સુદર્શન છે એ તાવમાં ઉપયોગી આયુર્વેદિક દવા છે. દ્રવ્યનું ઉર્જામાં રૂપાંતર થઈ શકે તે સિદ્ધાંતનું પ્રતિપાદન કોણે કર્યું છે? આઇન્સ્ટાઈને કરેલું છે. દ્રવ્યની ઉર્જામાં રૂપાંતર થઈ શકે એ સિદ્ધાંત મેળવેલો છે આઇન્સ્ટાઈને. કયા પ્રકાશના તરંગોની પ્રકૃતિ સમાન છે? ગામા કિરણોની પ્રકૃતિ સમાન છે. નાસા કઈ સંસ્થા છે? નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશનની સંસ્થા છે, યુએસએ દ્વારા, ખગોળશાસ્ત્ર જે કહી શકીએ. થર્મોમીટર કોણે બનાવ્યું છે? ગ્રેબિયલ ડેનિયલ ફેરનહાઇટે થર્મોમીટર બનાવેલું છે. ક્ષયરોગના જીવાણુની શોધ કોણે કરી હતી? શ્રી રોબર્ટ કોચે ક્ષયરોગના જીવાણુની શોધ કરી હતી. અલ્ટ્રાવાયોલેટ કિરણોની શોધ કોણે કરી હતી? ફ્રિન્સેન છે એને અલ્ટ્રાવાયોલેટ કિરણોની શોધ કરી હતી. ફોટોગ્રાફીના શોધ કોણો કરી હતી? જોસેફ નીપ્સે ફોટોગ્રાફીની શોધ કરી હતી. લેઝર કિરણોની શોધ કોણે કરી હતી? તો કે ગિલ્બર્ટ યંગે લેઝર કિરણોની શોધ કરી હતી. કયો ગેસ ધાતુઓને કાપવા તથા વેલ્ડિંગ કરવા માટે ઉપયોગી થઈ શકે?
સી ટુ એચ ટુ બરાબર, એટલે ઇથિન જે વાયુ છે એ ઉપયોગી થશે. નીચે આપેલામાંથી કઈ ધાતુ જળમાંના હાઇડ્રોજન વિસ્થાપિત કરશે નહીં? ફ્લોરિન છે એ વિસ્થાપિત નહીં કરશે. લેડ, મેગ્નેશિયમ ને બેરિયમ એ ત્રણેય છે એ હાઇડ્રોજનને વિસ્થાપિત કરશે. દૂધ કોના દ્વારા દહીંમાં બદલાય છે? તો કે એસિટોબેક્ટર, એસિટી નામના બેક્ટેરિયા છે, એસિટોબેક્ટર નામના બેક્ટેરિયા છે એ દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે. બૃહસ્પતિ, જુપિટર એટલે કે ગુરુની ભ્રમણ ગતિ કેવી છે? તો કે પૃથ્વીની ભ્રમણ ગતિથી વધારે છે. ઉપગ્રહમાં સમય માપન માટે અંતરિક્ષયાત્રીએ ઉપયોગ કરવો જોઈએ શેનો? તો કે સ્પ્રિંગયુક્ત ઘડિયાળનો. તાંબાની કોઈ એક પ્લેટમાં છિદ્ર છે, પ્લેટને ગરમ કરતાં છિદ્રનો આકાર કેવો થશે? હંમેશા ઘટે છે. સૂર્યની ઉર્જાનો સ્ત્રોત શું દર્શાવે છે? સંલયન અભિક્રિયા દર્શાવે છે. ડાયનેમોની કાર્યવિધિ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? વિદ્યુત ચુંબકીય પ્રેરણ ઉપર તે કાર્ય કરે છે. રેડિયોધર્મી તત્વનું અર્ધ આયુષ્ય નિર્ભર કરે છે શેના દ્વારા? કે વિખંડન નિયંત્રક ઉપર એ નિર્ભર કરે છે. એટોમિક એનર્જી એસ્ટાબ્લિશમેન્ટ સંસ્થા ક્યાં આવેલી છે? તો કે ટ્રોમ્બે ખાતે આવેલી છે. તો આ તો અત્યાર સુધીના વિજ્ઞાન અને પ્રશ્ન જવાબની યાદી. બીજા પણ વિજ્ઞાન અને તેના લગતા પ્રશ્ન જવાબની યાદી છે એ અગાઉ વિડીયોસ અપલોડ થયેલો છે, તે પણ જોઈ લેજો. બીજા બંધારણને લગતા છે એ પણ તમને પ્લેલિસ્ટની અંદર જોવા મળશે. અને ત્યાર પછી ફોરેસ્ટની જે એક્ઝામ આવે છે તેને લગતા પણ પ્રશ્ન જવાબ જોવા મળશે. એના સિવાયની જે ઉપયોગી થઈ શકે એ માહિતી છે આવનારી પરીક્ષા કે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં તલાટી મંત્રી જુનિયર ક્લાર્કને લગતી પણ માહિતી છે એ અપલોડ કરેલા છે વિડીયોઝ. તો એ દરેક વિડીયોઝ તમારા માટે ઉપયોગી થઈ શકે એવા પ્રશ્ન જવાબ છે એની અંદર. તો દરેક વિડીયોઝ તમે જોશો તો વધારે તમારું જ્ઞાન વધશે બરાબર. તો આ વિડીયોઝ દ્વારા સતત ને સતત તમને જ્ઞાન મળતું રહે છે, જેના દ્વારા આવનારી પરીક્ષામાં તમને માર્ક્સની અંદર ફાયદો થાય. આ વિડીયો સતત જોતા રહો. વિડીયો ગમે તો લાઇક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. જોતા રહો વિડીયો, જ્ઞાનમાં વધારો કરતા રહો. થેન્ક યુ વેરી મચ. ટેક કેર.